ગુજરાતીઓમાં ચર્ચાતું નામ કેનેડા છે કારણ કે અનેક ગુજરાતીઓ અને ભારતીયો કેનેડા જતા હોય છે સ્ટડી માટે અથવા તો ત્યાં સેટલ થવા માટે પરંતુ દરેકના મનમાં એક જ સવાલ હોય છે કે કેનેડાએ અચાનક પોતાના નિયમો કેમ બદલાયા ત્યારે આજે એના જ વિશે વાત કરીશું કે કેનેડાના નિયમો અચાનક કેમ બદલાયા છે તેની સાથે જ કેનેડા જવામાં પણ કેમ ગુજરાતીઓનો સતત ઘટાડો જોવા મળી રહ્યો છે નમસ્કાર હું હંસીની અને તમે જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ જો વાત કરવામાં આવે કેનેડાની તો ગુજરાતી સહિત ભારતીયના જેટલા પણ સ્ટુડન્ટ છે તેના માટે હોટ ફેવરિટ દેશ તરીકે અત્યાર સુધી કેનેડા આવ્યું કારણ કે કેનેડાનું સ્ટડી પણ એટલું પ્રખ્યાત છે તેની સાથે કેનેડાના લોકો છે તે પણ આવી રીતે બહારના વિદેશી લોકોને આવકાર્યા હતા પરંતુ હવે કેનેડાએ પોતાના વિઝાના નિયમો હોય વર્ક પરમિટ હોય અથવા તો પછી પીઆર હોય દરેકના નિયમોને અચાનક જ બદલી નાખ્યા છે તેવામાં પણ અત્યારે હાલ ભારત અને કેનેડા વચ્ચે યુદ્ધ ચાલી રહ્યું છે ત્યારે સવાલ એક જ થાય છે દરેક લોકો લોકોના મનમાં કે કેનેડાએ કેમ અચાનક જ પોતાના વિઝાના નિયમ હોય કે પછી કેમ આવી જ રીતે ત્યાંના રહેવાના નિયમ હોય તેને બદલી નાખ્યા છે ત્યારે આજે આપણે એના જ વિશે વાત કરીએ તો કેનેડામાં અચાનક જ ગુજરાતીઓની સંખ્યા એટલી બધી વધી ગઈ છે કે તેના કારણે ત્યાં રહેતા કેનેડિયન લોકોને પણ એટલા જ પ્રોબ્લેમ્સ આવી રહ્યા છે એટલા માટે પણ ક્યાંક ત્યાંના પીએમ હોય અથવા તો પછી ત્યાંની કોઈ પણ સરકાર હોય ત્યાંવા નિયમો લાદી રહી છે કારણ કે કારણ ફક્ત એક એવું પણ સામે આવ્યું છે કે ગુજરાતીઓની સંખ્યા જેમ જેમ વધતી જાય છે તેવી જ રીતે હવે કેનેડામાં લોકો લોકોને રહેવાની ખૂબ જ મુશ્કેલી પડી રહી છે તેવામાં જો વાત કરવામાં આવે ત્યાંના બેરોજગારીના દર વિશે અથવા તો પછી ત્યાં કોઈને નોકરીના પણ અત્યારે હાલ ફાંફા છે ગુજરાતીઓને તો નોકરી નથી જ મળતી પરંતુ ત્યાં રહેતા કેનેડિયન લોકો છે તેના માટે પણ અત્યારે હાલ ત્યાં સર્વાઈવ કરવું ખૂબ જ અઘરું બની ગયું છે કારણ કે દિવસે ને દિવસે કેનેડા મોંઘું થતું જાય છે તેવામાં લોકો અમેરિકા જતા અટકીને પણ કેનેડા પાછા ફર્યા હતા કારણ ફક્ત એટલું જ છે કે ગુજરાતીઓમાં કેનેડા જવાનો ક્રેઝ હવે વધી રહ્યો છે તેવામાં પણ જો વાત કરવામાં આવે સમગ્ર ભારતની તો ભારતમાંથી પંજાબના કેટલાય એવા વિદ્યાર્થીઓ છે જે કેનેડામાં પોતાની લાઈફને સેટ કરવા માટે માટે થઈને સ્પેશિયલ ધ કેનેડામાં સ્ટડી તો પોતાની લાઈફને સેટ કરવા માટે હોય છે વાત વાત થઈ ફક્ત પંજાબની પરંતુ જો કરવામાં આવે ગુજરાતની તો ગુજરાતમાંથી પણ ઘણા બધા એવા વિદ્યાર્થીઓ છે જે કેનેડામાં ફક્ત પોતાની સ્ટડી માટે અથવા તો ત્યાં પોતાની લાઈફ સેટ થાય તેના માટે જતા હોય છે તેવામાં પણ જો ગુજરાતીઓની સંખ્યા હવે ત્યાં દિવસે ને દિવસે વધી રહી છે અને હવે તેના ઉપરથી જ ત્યાંના ગુજરાતીઓની સુરક્ષાનો સવાલ હોય કે પછી ગુજરાતીઓ માટેના વિઝાના બદલાવ હોય તે દરેક વસ્તુ અત્યારે હાલ તેની સરકાર છે તે પોતાના દબાણથી મૂકી રહી છે કારણ કે વિઝાના નિયમો તો બદલાયા જ છે ત્યાં કોઈને રહેવાના પણ ફાફા છે ત્યાં જમવાના પણ ફાફા છે તેવામાં હવે ગુજરાતીઓની સુરક્ષા ઉપર પણ એટલા જ સવાલ ઉભા થયા છે જો ગુજરાતીઓની સુરક્ષાના વિશે વાત કરવામાં આવે તો ત્યાં ખાલિસ્તાનીઓનો પ્રકોપ પણ એટલો જોવા મળી રહ્યો છે ખાલિસ્તાની ત્યાં અત્યારે આતંકવાદી જેવું કામ કરી રહ્યા છે એક પણ ગુજરાતીને પોતાની રીતે જીવવા નથી દેતા ગુજરાતી ઉપર પોતાનું દબાણ કરતા હોય છે તેની સાથે તેમની સાથે ગેરવર્તન કરતા હોય છે થોડા દિવસ અગાઉ પણ એક આપણે વાયરલ વિડીયો જોયો હતો જેમાં હિન્દુ તહેવારોમાં જ્યારે હિન્દુ મંદિરની અંદર લોકો બેઠા હતા તે સમય દરમિયાન ખાલિસ્તાનીઓ દ્વારા ત્યાં હુમલો પણ કરવામાં આવ્યો હતો જોકે આના લઈને અત્યારે હાલ છે છે પણ પોતાની પ્રતિક્રિયા સામે આપી પરંતુ આ બધાની વચ્ચે ક્યાંક ભારત અને કેનેડા વચ્ચે પોતાનું યુદ્ધ પણ ચાલી રહ્યું છે જેને આપણે રાજકીય યુદ્ધ તરીકે પણ ઓળખીએ છીએ કારણ કે એક બાદ એક રાજદૂતો પાછા બોલાવવામાં આવી રહ્યા છે તેની સાથે જે કેનેડા પણ પોતાની પ્રતિક્રિયા આપી રહ્યું છે ભારત પણ પોતાની પ્રતિક્રિયા આપી રહ્યું છે તેવામાં જો વાત કરવામાં આવે વિદ્યાર્થીઓની તો હવે ભારતીય વિદ્યાર્થીઓની ક્યાંક સુડી વચ્ચે સોપારી હાલત થઈ હોય તેવું દેખાઈ રહ્યું છે કારણ કે વિદ્યાર્થીઓ ગુજરાતથી ત્યાં જતા તો રહ્યા છે પરંતુ અત્યારે હાલ તે લોકોને ત્યાં સર્વાઈવ કરવું પણ ખૂબ અઘરું પડી રહ્યું છે હવે આની પાછળ ફક્ત એટલું જ કારણ હોઈ શકે છે કે ગુજરાતીઓની ત્યાં સંખ્યા વધી રહી છે એના માટે પણ ક્યાંક આ લોકોએ વિદેશી વિદ્યાર્થીઓને લઈને પોતાના નિયમો બદલાયેલા હોઈ શકે કારણ કે કેનેડાએ અચાનક જ પોતાના નિયમો બદલાય છે પછી વિઝાને લઈને હોય વર્ક પરમિટને લઈને હોય પીઆરને લઈને હોય અથવા તો પછી પછી ત્યાંના રેસિડેન્સીના નિયમો હોય કેનેડાએ અચાનક પોતાના નિયમો એટલા માટે પણ બદલાયેલા હોઈ શકે કારણ કે અચાનક ત્યાં ગુજરાતીઓની સંખ્યા એકદમ જ વધી ગઈ હતી એટલા માટે પણ કદાચ કેનેડાએ પોતાના નિયમો બદલી શક્યા હોય ત્યારે આ વિષયને લઈને આપનું શું માનવું છે અમને કમેન્ટ કરીને ચોક્કસ જણાવજો સાથે જ નિર્ભય ન્યૂઝને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલજો નહીં નમસ્કાર